અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 100ની નીચે આંક પહોંચ્યો છે. 99 લોકો કોરોના પોઝિટિવ થયા છે. તેવામાં કોરોના કેસ ઘટતા ટેસ્ટિંગ ડોમ હવે બંધ થતા જોવા મળી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ફરી શરૂ કર્યા હતા ટેસ્ટિંગ ડોમ, તો સવારથી જ લોકોની ટેસ્ટ માટે લાંબી કતારો એ સમયે જોવા મળતી હતી. હવે કેસો ઘટતા ડોમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ઠેર ઠેર બનાવાયા હતા ડોમ. હવે કેસો ઘટતા ઓછી સંખ્યામાં જ ડોમ કાર્યરત છે. માનસી આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે. જી માનસી, જે રીતે કહી શકાય કે ટેસ્ટિંગ ડોમ જે છે ત્યાં હવે ઓછી ભીડ જોવા મળી રહી છે, ખાલી ખમ ડોમ જોવા મળી રહ્યા છે, કેવા પ્રકારના દ્રશ્યો? કેમ કે અમદાવાદમાં કોરોના સંક્રમણ હવે ઘટી રહ્યું છે. કે કોરોનાને લઈને ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર આવી રહ્યા છે. જે રીતે બીજી લહેરમાં અમદાવાદની અને સમગ્ર ગુજરાતની જે પરિસ્થિતિ કઠોળતી હતી, અને જો મહાનગરોની વાત કરવામાં આવે તો મહાનગરોમાં પણ કેસનો આંક સૌથી વધુ જોવા મળતો હતો. ક્યાંક ને ક્યાંક અમદાવાદ હોય તે ક્યાંક ને ક્યાંક કોરોનાનું હોટસ્પોટ બનેલું હતું. ગ્રામ્ય વિસ્તાર પણ તેમાંથી બાકાત નહોતો, પરંતુ હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોનાના જે કેસો છે તે ધરખમ ઘટી રહ્યા છે, અને જેના કારણે હવે વિનલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોરોનાના જે ટેસ્ટિંગ ડોમ છે તે ખાલી જોવા મળી રહ્યા છે. પહેલા પરિસ્થિતિ એવી હતી કે અહીંયા વહેલી સવારથી જ, એટલે કે લોકો વહેલી સવારે 6-6 વાગ્યાથી અહીંયા લાઇનમાં ઉભેલા નજરે ચડી રહ્યા હતા, પરંતુ હવે કહી શકાય કે લોકોની ભીડ નથી જોવા મળી, નહીવત સંખ્યા જોવા મળતી હોય છે. કોરોનાના ટેસ્ટિંગ ડોમ ઉપર સાથે જ વાત કરીએ તો અમદાવાદના ઠેર ઠેર અનેક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા આવા જે ડોમ છે કોરોના ટેસ્ટિંગના તે ઉભા કરવામાં આવ્યા હતા. લાખો રૂપિયાના ખર્ચે આ જે ડોમ છે તે ડોમ કહી શકાય કે ઉભા કરવામાં આવ્યા હતા. રોજ અનેક લોકોના કોરોના વાયરસના જે ટેસ્ટ છે તે ટેસ્ટ થતા હતા, પરંતુ હવે જ્યારે કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે હવે કહી શકાય બિનલ કે હવે જે ડોમ છે તે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હવે બંધ કરી દેવામાં આવ્યા છે. ગણ્યા ગાંઠિયા જે ડોમ છે તે અત્યારે અમદાવાદમાં કાર્યરત છે. જ્યારે કેસોની વાત કરવામાં આવે બિનલ, તો હવે કેસોની સંખ્યા પણ ખૂબ જ ઓછી અમદાવાદમાં જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 644 જેટલા નવા કેસો નોંધાયા છે. એટલે કે કહી શકાય કે સતત જે કોરોનાના કેસો છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે બિનલ, તો અમદાવાદમાં 93 જેટલા જે નવા કેસ છે તે કેસ નોંધાયા હતા. તેની સામે 268 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, અને 3 જેટલા જે મોત હતા તે મોત નોંધાયા છે કોરોનાના અમદાવાદમાં. સામે જ કહી શકાય કે હવે તંત્ર દ્વારા કોરોનાને લઈને ત્રીજી સંક્રમણની કહી શકાય કે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને સૌથી વધુ લોકો કોરોનાની વેક્સિન લે તેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. રસીકરણને વેગવંતુ બનાવવાના પ્રયાસ કરી દેવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકે કે અમદાવાદમાં ટોટલ 34,000 કરતાં પણ વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોરોના સામે લડવા માટે વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેને લઈને હવે ટેસ્ટિંગ ડોમ તો દ્રશ્યોમાં જોઈ શકાય છે બિનલ કે ટેસ્ટિંગ ડોમ તો બંધ થઈ રહ્યા છે, પરંતુ સામે જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી આપણે કહી શકીએ કે હવે કોરોનાને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે, અને કોરોના સામે જંગ જીતવા માટે મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન તરફ વળ્યા છે. ત્યારે બીજી તરફ આ એ જ ડોમ હતો કે જ્યાં પહેલા લોકોને લાંબી કતારો જોવા મળતી હતી, પરંતુ હવે જે ડોમ છે તે ડોમ હવે સુમસામ બન્યા છે. અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક પણ વ્યક્તિની ભીડ નથી જોવા મળી. એટલે કે ચોક્કસથી હવે બિનલ પહેલા કરતા પરિસ્થિતિ ઘણી કોરોનાની કાબુમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો હાલ તો અમદાવાદમાં સર્જાઈ રહ્યા છે. બિનલ જી માનસી, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર. અમદાવાદની અંદર જે ટેસ્ટિંગ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા તે હવે ધીરે ધીરે બંધ થતા જોવા મળી રહ્યા છે. સ્થિતિ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે.